હેલો ફ્રેન્ડ્સ, રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. મિત્રો, ઉષ્મા ગતિશાસ્ત્ર જી નીટના સ્પેશિયલ એમસીક્યુ એમાં આપણે પાર્ટ 8 ઉપર આપણે આવ્યા. 8મા ભાગમાં 10 એમસીક્યુ આપણે જોઈએ, સમજીએ અને ગણવા પ્રયત્ન કરીએ. મિત્રો, પહેલો એમસીક્યુ 71 નંબરનો થશે. નીચેનામાંથી પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના કયા મિશ્રણના કિસ્સામાં દરેકની એક મોલર સાંદ્રતાનું દ્રાવણ હોય? તો અહીંયા જરા ભૂલ સુધારીએ, તાપમાનનો, માપનનો નહીં પણ તાપમાનનો વધારો ઉચ્ચતમ હોય, મેક્ઝિમમ મળે. રકમને બરાબર સમજો, આપણે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનું એવું મિશ્રણ પસંદ કરવાનું છે કે જેમાં તાપમાનનો વધારો મહત્તમ મળે, ઉચ્ચતમ મળે. ઓકે, પ્રબળ એસિડ પ્રબળ બેઝ બેઉની સાંદ્રતા એક મોલર જ છે, એટલે સાંદ્રતાનું ટેન્શન નથી, અલગ અલગ સાંદ્રતા નથી. પણ આપણે એવું મિશ્રણ લઈશું કે જેમાં મહત્તમ સંખ્યામાં એચ પ્લસ આવે અને ઓએચ આવે. આપણને ખબર છે, તટસ્થીકરણની પ્રક્રિયામાં એક મોલ એચ અને એક મોલ ઓએચ અને એક મોલ પાણી બને, તો એમાં તટસ્થીકરણ એન્થાલ્પીના પ્રક્રિયાનો ફેરફાર ડેલ્ટા એને, જેને આપણે કહીએ પ્રમાણિત, એ આપણને અહીંયા કેટલો મળશે મિત્રો? 57.1 કિલો જૂલ પ્રતિ મોલ મળે છે. તો આ બેઝ ઉપર આપણે કહી શકીએ કે જેટલા એસિડમાંથી વધારે એચ પ્લસ આવે, જેટલા બેઝમાંથી વધારે ઓએચ આવે, તો વધારે ઉષ્મા ઉત્પન્ન થાય. તો આપણે એવું મિશ્રણ પસંદ કરવું જોઈએ જેમાં એચ અને ઓએચ વધારે પ્રમાણમાં આવતા હોય, તટસ્થીકરણ વધારે થતું હોય. જેમ કે પહેલામાં જોઈએ, 15 ml એસિડ છે અને 40 ml આલ્કલી છે, તો સ્વાભાવિક છે 15 ને 40 તો તટસ્થીકરણ તો ખાલી 15 ml જેટલા દ્રાવણનું થશે. 10 અને 25 તો આમાં તો તટસ્થીકરણ 10નું જ થવાનું છે. આની અંદર 20 અને 20 તો આમાં તટસ્થીકરણ મિત્રો 20નું થશે, અને આમાં 40 અને 10 તો આમાં તટસ્થીકરણ 10 મિલી, બરાબર છે, 10 મિલીનું જ થશે. કારણ કે 40 અને 10 ની અંદર 10 જ મિલી આલ્કલી છે, તો બાકીના 30 ml નું નહીં થાય. તો સીધી વાત છે, વધારે મહત્તમ, બરાબર છે, તાપમાનનો વધારો શેમાં આપણને મળશે? જેમાં વધારે માત્રામાં એસિડમાંથી એચ પ્લસ અને વધારે માત્રામાં બેઝમાંથી ઓએચ આવતા હશે. એવું ક્યાં શક્ય બને એવું દેખાય છે આપણને? તો આપણને સી ઓપ્શનમાં શક્ય બને એવું દેખાય છે. એટલે તાપમાનનો મહત્તમ વધારો કયા મિશ્રણમાં મળશે આપણને? મિત્રો, સી ઓપ્શનમાં મળશે, એનો જવાબ આવવો જોઈએ સી. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ. 1 ગ્રામ પાણીના ઠારણમાં થતો એન્થાલ્પીનો ફેરફાર કેટલો હશે, ફાઇન્ડ આઉટ કરવાનો છે. ડેલ્ટા એચ ગલનની વેલ્યુ 6 કિલો જૂલ પ્રતિ મોલ આપેલું છે. પાણીનું ઠારણ પણ આપ્યું છે, એની ગલન એન્થાલ્પી પણ આપણને આપેલી છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણને ઠારણ અને ગલન કરીને જોવા જઈએ તો વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. ઠારણ કરીએ એટલે H2O લિક્વિડમાંથી H2O સોલિડમાં કન્વર્ટ થાય, બરાબર છે. તો આ ઠારણની પ્રક્રિયા થઈ, એ આપણે શોધવાની છે, અથવા એનો એન્થાલ્પીનો ફેરફાર આપણે મેળવવાનો છે. અહીંયા જે આપણને ગલન આપ્યું છે મિત્રો, તે H2O સોલિડ, અને H2O સોલિડમાંથી મારે H2O લિક્વિડ બને એનો એન્થાલ્પીનો ફેરફાર એ મને 6 કિલો જૂલ પ્રતિ મોલ કીધેલો છે. ઓકે, આપણે ગણવાનું છે આનું, અને આપણને આપેલું છે આ, તમે જોઈ શકો અહીંયા લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્ટ થાય છે. તો ગલન થાય એટલે સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ થાય, તો આના કરતાં આનો એન્થાલ્પીનો ફેરફાર પહેલી વાત તો ઋણ હશે, એટલે થશે -6 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, હવે આ જે આવ્યો આંકડો આપણી પાસે, આંકડો એ 6 કિલો જૂલ પ્રતિ મોલમાં આવ્યો. રકમમાં આપણને એમ આપેલું છે 1 ગ્રામ પાણી માટે. તો બહુ સીધી વાત છે, 1 ગ્રામ પાણી માટે શું કરવું પડશે? તો અહીંયા ડેલ્ટા એચનો ફેરફાર જે મારી પાસે 6 કિલો જૂલ બરાબર પ્રતિ મોલમાં છે, એને મારે પ્રતિ ગ્રામમાં ફેરવવા માટે પહેલાં તો 6 કિલો જૂલ છે એટલે એના 6000 જૂલ કરી નાખું છું, બરાબર. 1 મોલ પાણી લઉં, એને મારે ગ્રામમાં કન્વર્ટ કરવું, એટલે મિત્રો કેટલા આવશે? 18 ગ્રામ આવશે. અને અહીંયા આપણે ભાગ ચલાવીએ એટલે 6 તેરી 18 એટલે કેટલા થશે મિત્રો? 1000 ના છેદમાં 3 આવશે. ઓકે, અને અહીંયા માઇનસ કરવાનું પાછું ભૂલાય નહીં, આટલા જૂલ પ્રતિ ગ્રામ થશે. ઓકે, અને 1000 ભાગ્યા 3 કરીએ એટલે જવાબ કેટલો આવવાનો છે? તો જવાબ આવશે મિત્રો -333.33, ટૂંકમાં 333 જવાબ આવશે. કયો ઓપ્શન મળશે આપણને મિત્રો? બી ઓપ્શન આપણને આવશે. ઓકે, એટલે 1 ગ્રામ પાણી ઠરે, ઠારણ પામે, એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર -333 કિલો જૂલ નહીં, માત્ર જૂલ જવાબમાં. ઓકે, આગળ નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. શું છે પછી? S+3/2O2 વિલ ગીવ યુ SO3. આ પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર 2x કિલો કેલરી, અને SO2+1/2O2 વિલ ગીવ યુ SO3. આનો એન્થાલ્પીનો ફેરફાર 1 કિલો કેલરી. હવે કરવાનું શું છે? તો SO2ની સર્જન ઉષ્માનું મૂલ્ય ગણો. તો આપણું ટાર્ગેટ સમીકરણ કેવું? ટાર્ગેટ સમીકરણ, ટાર્ગેટ ઇક્વેશન આપણું શું થશે? S+O2, આ સોલિડ, આ ગેસ, વિલ ગીવ યુ SO2. આ આપણે સેટઅપ કરવાનું છે.
ઓકે, એની માટે અહીંયા જે ચેન્જીસ કરવા પડે તે કરીએ. તો મિત્રો, આ ટાર્ગેટ સમીકરણ મેળવવા માટે આમાં શું ચેન્જીસ કરવા પડે જરાક ધ્યાનથી. તો આની અંદર SO2 જે છે પ્રક્રિયકની સાઈડ ઉપર છે, મને કઈ સાઈડ ઉપર જોઈએ છે? સ્વાભાવિક છે, મને નિપજની સાઈડ ઉપર જોઈએ છે. અને આ S અને O2 એ પ્રક્રિયકની સાઈડ ઉપર જ રહેવા દેવાના છે, તો આને એમને જ રહેવા દઉં. એટલે પહેલું સમીકરણ છે એને એઝ ઇટ ઇઝ રહેવા દઉં. તો S 3/2 O2 વિલ ગીવ યુ શું મળશે? SO3. અને આનો એન્થાલ્પીનો ફેરફાર +2x છે, એઓને એવો રહેવા દઈએ. અને મિત્રો, બીજા સમીકરણની અંદર SO2 કે જે આપણને કઈ સાઈડ ઉપર જોઈએ છે? નિપજની સાઈડ ઉપર. તો બીજા સમીકરણને આપણે ઉલટાવી દઈએ એટલે કેમ થશે? SO3 + Y વિલ ગીવ યુ શું આવશે મિત્રો? SO2 + 1/2 O2. ઓકે, અને પછી સાદો સરળ સરવાળો કરીએ જેમ કરતા હતા તેમ, SO3 SO3 આપણે ગયા, અને અહીંયા S + આ 3/2 O2 એટલે દોઢ થયો, આ 1/2 એટલે અડધો થયો, અને દોઢમાંથી અડધો ગયો એટલે 1 O2 બાકી રહેશે. અને અહીંયા શું વધશે મિત્રો? SO2 અહીંયા + Y અને અહીંયા + 2X, અને એમાં એન્થાલ્પીનો ફેરફાર લખીએ એટલે S + O2 વિલ ગીવ યુ SO2 બરાબર. આ વાયને પેલી બાજુ લઈ જવું એટલે 2X - Y આવું થશે, અને એનો એન્થાલ્પીનો ફેરફાર આપણને મળશે A. ઓકે, તો આનો જવાબ કેટલો આવશે મિત્રો? એ જવાબ આપણને મળશે. સમજાયું બરાબર? સમીકરણનો સરવાળો મારીને પછી આપણે શું કર્યું? બીજા સમીકરણને ઉલટાવી દીધું. ઉલટાવી દીધું એટલે સ્વાભાવિક છે વાય આ બાજુ આવ્યો છે, છેલ્લે વાયને આ સાઈડ ઉપરથી આ સાઈડ ઉપર લઈ ગયા એટલે 2X - Y, અને 2X - Y એટલે જવાબ કયો થશે? એ ઓપ્શન આનો જવાબ થશે. મિત્રો, 74 નંબરનો MCQ, C + O2 વિલ ગીવ યુ CO2 એવું આપણને પહેલા સમીકરણમાં આપેલું છે, અને બીજામાં 2CO + O2 વિલ ગીવ યુ 2CO2 એ બીજા સમીકરણમાં આપેલું, જેનો એન્થાલ્પીનો ફેરફાર -Y છે. શું કરવાનું છે મિત્રો? આપણે CO ની કાર્બન મોનોક્સાઇડની સર્જન એન્થાલ્પી કેલ્ક્યુલેટ કરવાની છે. સર્જન એન્થાલ્પી કેલ્ક્યુલેટ કરવાનું સરળ પડે એટલે પહેલાં આપણે એનું ટાર્ગેટ ઇક્વેશન બનાવી દઈએ. C + 1/2 O2 વિલ ગીવ યુ CO. આપણે આ સમીકરણ પ્રમાણે સેટઅપ લેવું પડે. તો આ સમીકરણ પ્રમાણે સેટઅપ લેવામાં શું કરવું પડશે? કાર્બન ડાયોક્સાઇડ જે આપણને જરૂરી નથી એનો છેડ ઉડાડવો પડે, એને કાઢી નાખવું પડે સમીકરણમાંથી. એ કાઢવા માટે તમે જુઓ, નીચેના સમીકરણમાં 2 મોલ છે, ઉપરના સમીકરણમાં 1 જ મોલ કાર્બન ડાયોક્સાઇડ છે. તો પહેલા તો સમીકરણ 1 જે છે બરાબર, એને હું શું કરું? 2 વડે ગુણતા, અને 2 વડે ગુણું એટલે કેમ થશે મિત્રો? 2C + 2 O2 વિલ ગીવ યુ 2 CO2. હવે આપણે આ સમીકરણને 2 વડે ગુણ્યું તો એને લગતા એન્થાલ્પીના ફેરફાર -X ને પણ 2 વડે ગુણ્યું એટલે 2X થઈ જશે. ઓકે, અને ત્યાર પછી સમીકરણ 2માં શું કરવું પડશે? CO મને નિપજની સાઈડ ઉપર જોઈએ છે એટલે સમીકરણ 2 જે છે એને ઉલટાવતા, એને આપણે ઉલટું લખી નાખીએ એટલે પ્રક્રિયકના નિપજને નિપજના પ્રક્રિયક. તો 2 CO2 થશે મિત્રો આ સાઈડ ઉપર, અને અહીંયા શું આવશે? 2 CO કાર્બન મોનોક્સાઇડ, અને વત્તા શું આવશે? O2. કોઈ ગુણક નથી વાપરો. હવે આનો એન્થાલ્પીનો ફેરફાર -Y છે, ઉલટાવી દઈએ એટલે +Y થઈ જશે. ઓકે, હવે સાદો સરળ આનો સરવાળો જ મારવો છે મિત્રો. આપણે કેમ કરીશું? તો પહેલા તો 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ કાઢી નાખીએ, અને 2C + અહીંયા 2 O2 છે, અહીંયા 1 O2 છે એટલે આપણે 1 વખત O2 લખી શકીએ, અને અહીંયા શું આવશે મિત્રો? 2 CO આવશે. અને આ પ્રક્રિયાનો એન્થાલ્પીનો ફેરફાર -2X અને Y, તો Y - 2X આ રૂપમાં આપણે બતાવી શકીએ. ઓકે, પણ અહીંયા આપણને CO ની સર્જન એન્થાલ્પી કીધી હોય. સર્જન એન્થાલ્પી આપણે હંમેશા પ્રતિ મોલે ગણીએ છીએ. પ્રતિ મોલે કરવા માટે શું કરવું પડે? આ સમીકરણને આપણે પ્રતિ મોલ CO મેળવવા માટે 1/2 એને 2 વડે ભાગી નાખીએ એટલે આપણને carbon + 1/2 O2 વિલ ગીવ યુ CO. તો આ પ્રક્રિયાને આપણે 2 વડે ભાગી હોય તો અહીંયા પણ Y - 2X છે એને પણ ભાગ્યા 2 કરવા પડે, અને Y - 2X / 2 એટલે જવાબ કયો આવશે મિત્રો? આપણને જવાબ મળવાનો છે A, એટલે આ ઓપ્શનનો જવાબ થશે A. બહુ સિમ્પલ MCQ છે મિત્રો. આગળ વધીએ. મિત્રો, 75 નંબરના MCQમાં શું આપેલું છે? કાર્બન ડાયોક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયાથી કાર્બન મોનોક્સાઇડ અને પાણી બન્યા છે. આ પ્રક્રિયાનો ΔH આપણને 2.8 kJ એ શું દર્શાવે છે તેવું જણાવવાનું કીધું છે. એનાથી આપણને શું ઇન્ડિકેટ થાય છે? શું ઇન્ડિકેટ થાય છે? એટલે એ પ્રક્રિયા ઉષ્મા છે, એ દહન ઉષ્મા છે, એ સર્જન ઉષ્મા છે કે દ્રાવણ ઉષ્મા છે તે આપણે એને જણાવવાનું છે. પહેલા પ્રક્રિયાને બરાબર જોઈ લઈએ. કાર્બન ડાયોક્સાઇડના 1 મોલ, હાઇડ્રોજનનો 1 મોલ પ્રક્રિયા થઈને કાર્બન મોનોક્સાઇડ અને પાણીના 1 મોલ બને છે. પ્રક્રિયા એન્થાલ્પીનો વેલ્યુ આપણને +2.8 છે. સ્વાભાવિક છે, 2.8 પ્લસમાં છે. તો પ્રક્રિયા ઉષ્મા
એ ઓપ્શન આવી શકે, પણ પ્રક્રિયા ઉષ્મા તો બધી જ પ્રક્રિયાની પ્રક્રિયાને શું કહીશું? કોઈ પણ પ્રક્રિયા હોય, કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને પ્રક્રિયા ઉષ્મા કહેવાય. આ ઓપ્શનને સેટ કરતા પહેલા અથવા એને સાચો માનતા પહેલા બીજા વિકલ્પ પણ આપણે જરા ચેક કરી લઈએ. દહન ઉષ્મા, જરાક ધ્યાનથી જુઓ મિત્રો, શું આ દહનની પ્રક્રિયા છે? ના મિત્રો, આ દહનની પ્રક્રિયા નથી. કારણ કે દહનની પ્રક્રિયા હોય તો એની અંદર દહન કરવું એટલે ઓક્સિજન સાથે સંયોજાવું, ઓક્સિડેશન થવું, પ્રક્રિયકની સાઈડ ઉપર ઓક્સિજન હોવો જોઈએ. અને દહન પ્રક્રિયાની બીજી ખાસિયત છે કે હંમેશા ડેલ્ટાએ તમારો ઋણ જ આવે, આ ડેલ્ટાએ ધન છે, એટલે આ પ્રક્રિયા દહનની તો નથી, દહન ઉષ્મા નથી. શું સર્જન ઉષ્મા છે? સર્જન ઉષ્મા પણ આપણને ક્લિયર છે. સર્જન ઉષ્મામાં એક મોલ સંયોજન બને, પ્રમાણિત સ્થિતિના તત્વોમાંથી બને. પહેલાં તો અહીંયા સંયોજન તો મળે છે, પણ એક મોલ બેવું ને એક એક મોલ છે, પણ બે સંયોજન મળે છે, સ્વાભાવિક છે. અને અહીંયા પણ આ સંયોજન લીધેલા છે, આ સંયોજન છે, એટલે આ સર્જન ઉષ્મા પણ નથી. શું દ્રાવણ ઉષ્મા છે? દ્રાવણ ઉષ્માની અંદર જલીય દ્રાવણ બનાવવાનું હોય પાણીમાં કે કોઈમાં, બરાબર છે, તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે, હાઇડ્રોજન ગેસ છે, બંને ગેસિયસ ફોર્મમાં છે, એટલે આને દ્રાવણ ઉષ્મા પણ આપણે મિત્રો ન કહી શકીએ. તો થશે શું? તો આ માત્ર ને માત્ર પ્રક્રિયા ઉષ્મા સિમ્પલ સાદી, બરાબર, રિએક્શન એન્થાલ્પી છે. એટલે આ જે 2.8 + 2.8 કિલોજુલ મૂલ્ય શું દર્શાવે છે? તો એ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા આપણને સૂચવે છે. બહુ સિમ્પલ છે, બરાબર. જવાબ આનો થશે મિત્રો એ. ઓકે, ચલો નવા એમસીક્યુ પર જઈએ. શું છે? નીચેનામાંથી કયા ક્ષારની મહત્તમ ઠારણ અસર હશે જ્યારે 0.5 મોલ ક્ષારને સમાન મૂલ્યના પાણીમાં ઉમેરવામાં આવે? સમાન મૂલ્યના પાણીમાં કેટલો, સમજી લો કે આપણે 1 લિટર પાણી લઈ લઈએ અને 1 લિટર પાણીમાં બધાના 0.5 મોલ ઓગાળીએ, બરાબર. તો મહત્તમ ઠારણ અસર, ઠારણ અસર એટલે શેમાં દ્રાવણ સૌથી વધારે ઠંડુ પડશે, પ્રક્રિયા કઈ વધારે ઉષ્મા શોષક હશે, દ્રાવણ ઠંડુ કેમાં વધારે પડશે. આપણી પાસે 4 ક્ષાર એને મૂકેલા છે, પોટેશિયમ નાઇટ્રેટ, HBr એટલે હાઇડ્રોજન બ્રોમાઇડ, બરાબર. NaCl3 નો આવે મિત્રો, NaCl આવે, અહીંયા ભૂલ છે, સુધારી નાખું, અને KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, આ 4 ક્ષારમાંથી અમે પહેલાં એક તો જોઈ લેવાનું કે આની અંદર ડેલ્ટા એટના જે વેલ્યુ છે, એ બધા વેલ્યુ આમાંથી આ બેના વેલ્યુ તમે જુઓ ને મિત્રો, તો માઇનસમાં છે. માઇનસમાં છે એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, અને પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તો દ્રાવણને ઠંડુ ન કરે તો દ્રાવણને ગરમ કરે, એટલે ભૂલે ચૂકે ડી ઓપ્શન પણ ન આવે અને સી ઓપ્શન પણ ન આવે. બંને ઓપ્શન આપણે ચેકો મારી દીધો. હવે આપણું ધ્યાન જવું જોઈએ એ અને બી ઓપ્શન ઉપર. એ ઓપ્શનની અંદર KNO3 છે, એની આપણને દ્રાવણમાં ઓગાળીએ તો એમાંથી 35.4, અને NaCl ને પાણીમાં ઓગાળીએ તો 5.35 છે. તો બહુ સીધી વાત છે, આમાં ઠારની એન્થાલ્પી વધારે છે. આનો એક મોલ ન લઈએ, અડધો મોલ લઈએ, અને આનો બી અડધો મોલ લઈએ તો શેમાં મહત્તમ ઠારણ અસર થશે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શનમાં, એટલે કે પોટેશિયમ નાઇટ્રેટના અડધા મોલને પાણીમાં ઓગાળશું તો મહત્તમ ઠારણ અસર આપણને જોવા મળશે. 70 નંબરનો MCQ મિત્રો, 101.325 કિલો ન્યૂટન મીટર સ્ક્વેર અને 298 કેલ્વિન પર પ્રમાણિત સર્જન ઉષ્મા શૂન્ય દીધેલી છે. એટલે કોની શૂન્ય છે? આપણને જે તાપમાન દબાણના મૂલ્ય આપેલા છે એ તાપમાન દબાણના મૂલ્ય પર કોની ઉર્જાનું મૂલ્ય, કોની સર્જન ઉષ્માનું મૂલ્ય કેટલું ગણેલું છે? શૂન્ય. આપણને ખબર છે પ્રમાણિત સ્વરૂપના તત્વો હોય એનું શૂન્ય ગણાય, પણ અહીંયા તમને જરાક એકમ નવો લાગશે. 101.325 કિલો ન્યૂટન મીટર સ્ક્વેર, એ મારે તમને જરા ચોખવટ કરવી છે કે 1 ન્યૂટન મીટર સ્ક્વેર હોય ને એટલે 1 પાસ્કલ થાય. કેટલા? 1 પાસ્કલ. ઓકે, અહીંયા મારી પાસે 101.325 ન્યૂટન મીટર સ્ક્વેર છે, બરાબર, એટલા કિલો ન્યૂટન મીટર સ્ક્વેર છે. તો આ થશે 101.325 કિલો પાસ્કલ. ઓકે, કિલો કરીએ એટલે સ્વાભાવિક છે 1000 વડે ગુણવાના થાય, એટલે 1325 આટલા પાસ્કલ. અને તમને ખબર હોય તો બરાબર 1 ATM અથવા તો 1 bar, જેને આપણે અત્યારે IUPAC પ્રમાણે 10^5 પાસ્કલ કહીએ છીએ, અને આ લગભગ એ 10^5 પાસ્કલ જ થવાના છે. આ પાછળના આપણે આંકડા ઉગાડી નાખીએ એટલે આ 1,00,000 પાસ્કલ થવાના, 10^5 પાસ્કલ થવાના છે. ઓકે, તો આ જે દબાણ આપણને આપેલું છે એ આપણને આડી અવડી રીતે આપેલું છે, પણ છે તો કેટલું? 1 ATM કે 1 bar જેટલું છે, બરાબર. 298 કેલ્વિન તાપમાન થયું એટલે રૂમ ટેમ્પરેચર થયું, અને પ્રમાણિત સ્વરૂપની વ્યાખ્યા એ છે કે ભાઈ 298 કેલ્વિન તાપમાને 1 bar દબાણે જેનું જે સ્વરૂપ સૌથી વધારે સ્થાયી હોય એને પ્રમાણિત સ્વરૂપ ગણાય.
ઓકે, ચલો હવે આપણે ઓપ્શન હવે જોઈએ. પહેલા તો આપણે ચોખવટ કરી કે આ જે છે એ એક એટીએમ કે એક બાર જ છે. ઓકે, હવે આપણે એ નક્કી કરીએ મિત્રો કે આમાંથી જવાબ કયો આવશે, ચાર ઓપ્શનમાંથી સાચો ઓપ્શન કયો. આપણને ચારે ચારમાં બ્રોમાઇન, બ્રોમાઇન એટલે Br2 બ્રોમિન એવું દેખાય છે. બધામાં જુઓ બ્રોમાઇન બ્રોમાઇન છે. અને બ્રોમાઇન માટે ઓપ્શન જોવા પડશે પહેલા વાયુમય બ્રોમાઇનના પરમાણુઓ, વાયુમય બ્રોમાઇનના અણુઓ, પ્રવાહી બ્રોમાઇન અને ઘન બ્રોમાઇન. બરાબર, બ્રોમિન એટલે 17મા સમૂહનું તત્વ છે અને એ એક વિશિષ્ટ તત્વ છે. અધાતુમાં બ્રોમિન જ માત્ર પ્રવાહી સ્વરૂપમાં છે. ફરી કહું છું, અધાતુમાં બ્રોમિન જ માત્ર પ્રવાહી સ્વરૂપમાં છે તો સ્વાભાવિક છે એ વાયુમય તો હશે જ નહીં અને પરમાણુ તો ક્યારેય નહીં હોય. બરાબર, વાયુમય હશે જ નહીં એટલે એ અને બી ઓપ્શન ગયા. ઘન પણ નહીં હોય, આપણે બોલાશું કે વાયુમય નહીં પણ બ્રોમિન કયા સ્વરૂપમાં છે, પ્રવાહી સ્વરૂપમાં બ્રોમિન હોય તો એને પ્રમાણિત સ્વરૂપ ગણવાનું અને એની સર્જન ઉષ્માનું મૂલ્ય શૂન્ય સ્વીકારવાનું. તો કયો ઓપ્શન થશે મિત્રો, પ્રવાહી બ્રોમિન. યાદ રાખજો, બહુ કામનું છે. બ્રોમિન જે લિક્વિડ સ્વરૂપમાં છે, બરાબર છે, લિક્વિડ સ્વરૂપમાં બ્રોમિન છે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું વેલ્યુ આપણે કેટલી સ્વીકારેલી છે, શૂન્ય સ્વીકારી છે. એટલે ઓપ્શન કયો થશે મિત્રો, આનો જવાબ આવશે સી. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ. ત્યાર પછીનું એમસીક્યુ છે પ્રણાલીનું તાપમાન ખાલી જગ્યામાં ઘટે. બરાબર, પ્રણાલીનું તાપમાન ખાલી જગ્યામાં ઘટે, આપણને ચાર ઓપ્શન આપ્યા છે. સમતાપી સંકોચન, સમતાપી વિસ્તરણ, સમોષ્મી સંકોચન, સમોષ્મી વિસ્તરણ. પહેલા સંકોચન ને વિસ્તરણને બરાબર સમજી લઈએ. સંકોચનની ક્રિયા અને વિસ્તરણની ક્રિયા, સંકોચનની ક્રિયા. હવે કોઈ વાયુમય પ્રણાલી હોય, તમે એના ઉપર સંકોચન કરો એટલે દબાણ લાગુ પાડશો તો સંકોચન થશે. દબાણ લાગુ પાડો એટલે પ્રણાલી પર કાર્ય કરશો અને પ્રણાલી પર કાર્ય કરીએ એટલે પ્રણાલીની ઉર્જા વધે. પેલી વાયુરૂપ પ્રણાલી હશે એની ઉર્જા વધશે અને વાયુરૂપ પ્રણાલીની ઉર્જા વધશે, ઉર્જા વધે તો સ્વાભાવિક તાપમાન પણ વધવાનું છે. પણ અહીંયા સમતાપી સંકોચન, સમોષ્મી સંકોચન, બરાબર, તો અહીંયા સંકોચનને આપણે સાઈડ ઉપર મૂકી દઈએ. સંકોચનમાં પ્રણાલી પર કાર્ય થશે, મારે તાપમાન ઘટાડવું છે એટલે અહીંયા આપણે પ્રણાલી દ્વારા જે વિસ્તરણ, વિસ્તરણ એટલે શું, તો વાયુ આપમેળે પોતાની જાતે વિસ્તરે. હવે વાયુ જો વિસ્તરતો હોય ને મિત્રો તો પ્રણાલી દ્વારા કાર્ય થાય અને પ્રણાલી દ્વારા કાર્ય થાય તો પ્રણાલીની ઉર્જા ઘટે અને પ્રણાલીની ઉર્જા ઘટે તો તાપમાન ઘટી શકે. ઓકે, એમાં પહેલો ઓપ્શન જોઈએ સમતાપી વિસ્તરણ છે. સમતાપી વિસ્તરણ હોય ને મિત્રો તો એક વસ્તુ બહુ ક્લિયર છે, તાપમાન તો સમાન જ રહેવાનું છે. બીજું છે સમોષ્મી. બરાબર, સમોષ્મી વિસ્તરણની અંદર મિત્રો ઉષ્મા જે છે એ સરખી રહેશે પણ તાપમાનનો ફેરફાર તો થઈ શકવાનો છે. એટલે આની અંદર સ્વાભાવિક છે, બરાબર, વિસ્તરણવાળા જ ઓપ્શનમાંથી બે લેવું પડશે. સમતાપી હશે પણ પ્રણાલીનું તાપમાન ઘટાડવાનું છે એટલે સમતાપી ઓપ્શન નહીં આવે મિત્રો. તો જવાબ કયો આવશે આનો, આનો જવાબ થશે ડી, સમોષ્મી વિસ્તરણ. ઓકે, સમોષ્મી વિસ્તરણ થશે ત્યારે પ્રણાલીના તાપમાનમાં ઘટાડો જોવા મળશે આપણને. ઓકે, ચલો ત્યાર પછી 79 નંબરનો એમસીક્યુ, નીચેનામાંથી કયું પ્રક્રમ એન્ટ્રોપીમાં વધારા દ્વારા સંચાલિત નથી. એટલે શું, એવું કયું પ્રક્રમ છે કે જે પ્રક્રમમાં એન્ટ્રોપીનો વધારો એ થતો નથી, એન્ટ્રોપીના વધારા દ્વારા સંચાલિત નથી. શેમાં એન્ટ્રોપીનો વધારો થતો નથી તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલું છે પાણીમાં NH4Cl ને ઓગાળતા. હવે એમોનિયમ ક્લોરાઇડ જે ઘન સ્વરૂપનો પદાર્થ છે અને એમોનિયમ ક્લોરાઇડ NH4Cl ને પાણીમાં ઓગાળીએ એટલે NH4+ અને Cl- આ આયનિક સ્વરૂપમાં આવે તો સ્વાભાવિક છે દ્રાવણમાં જાય એટલે એની એન્ટ્રોપી શું થશે, વધશે. તો આમાં મિત્રો એન્ટ્રોપી વધે. આપણે શું શોધવાનું છે, વધારા દ્વારા સંચાલિત નથી એટલે પહેલો જવાબ નહીં થાય. સૂકા બરફનું ઉધ્વપાતન, સૂકો બરફ કહીએ એટલે કાર્બન ડાયોક્સાઇડનું સોલિડ સ્વરૂપ, એમાંથી કાર્બન ડાયોક્સાઇડને ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થાય તો સોલિડ ગેસમાં કન્વર્ટ થાય, એમાં પણ એન્ટ્રોપી મિત્રો વધે જ છે. પછી રોકેટના બળતણનું સળગવું. હવે રોકેટનું બળતણ કયું પણ સ્વરૂપમાં હોય, કોઈ પણ સ્વરૂપમાં એટલે લિક્વિડ હોય કે પ્રવાહી હોય, બરાબર, પણ લિક્વિડ કે સ્વાભાવિક છે લિક્વિડ કે પ્રવાહી તો એક જ થયું, લિક્વિડ હોય કે ગેસ હોય એનું દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નીકળે તો એમાં પણ એન્ટ્રોપી વધવાની જ છે. તો આપણી પાસે છેલ્લો જ ઓપ્શન રહ્યો વરાળનું ઠારણ. વરાળનું ઠારણ કરીએ એટલે H2O જે ગેસિયસ ફોર્મમાંથી શેમાં આવશે મિત્રો, H2O લિક્વિડ ફોર્મમાં આવશે, પ્રવાહી સ્વરૂપમાં આવશે એટલે સ્વાભાવિક છે એન્ટ્રોપી ઘટશે અને એન્ટ્રોપીના વધારા દ્વારા સંચાલિત નથી એટલે જેમાં એન્ટ્રોપીનો ઘટાડો થતો હોય તે આપણે ઓપ્શન એને કહેવાનો હોય. એટલે આનો ઓપ્શન થશે મિત્રો ડી, જવાબ આવશે ડી. ઓકે, નેક્સ્ટ મિત્રો 80મો એમસીક્યુ, લાસ્ટ એમસીક્યુ. 1 મોલ આલ્ફાટીન 13 સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણે
એક મોલ બીટાડીન જેનું તાપમાન બી એટલું છે, વાતાવરણ દબાણ પણ એટલું જ છે, 13 અને 1 વાતાવરણ દબાણમાં પરિવર્તન પામે. એટલે શું થાય છે તમે બરાબર સમજો કે આલ્ફા ટીન જે છે બરાબર એ બીટા ટીનમાં કન્વર્ટ થાય છે. તો તમને એટલી ખબર પડી ગઈ હશે, જેમ હીરો અને ગ્રેફાઇટ કાર્બનના બે અપર રૂપો છે, એમ ટીનના બે અપર રૂપો છે આલ્ફા અને બીટા. બરાબર, આ પણ એક મોલ લીધેલું છે અથવા એક મોલમાંથી આ એક મોલમાં કન્વર્ઝન થાય છે, રૂપાંતરણ થાય છે. હવે એમાં એન્ટ્રોપીનો તફાવત ગણો, એન્ટ્રોપીનો તફાવત ગણો એટલે ડેલ્ટા એસનું મૂલ્ય કેટલું હોવું જોઈએ, તો કેટલું હોય તેવું આપણે ગણવાનું છે. અને જો સંક્રાંતિ એન્થાલ્પીની વેલ્યુ એ આપણને આપી છે 2.095 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, સંક્રાંતિ એન્થાલ્પી એટલે શું? તો મિત્રો આને કહીશું રૂપાંતરણ એન્થાલ્પી, ટ્રાન્ઝિશન એન્થાલ્પી. જ્યારે એક પ્રકારનું અપરૂપ બીજામાં રૂપાંતરણ થાય એને આપણે રૂપાંતરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ, એને આ લોકો સંક્રાંતિ એન્થાલ્પી તરીકે પણ ઓળખાવે. એટલે સંક્રાંતિ એન્થાલ્પી એટલે એક અપરૂપમાંથી બીજા અપરૂપમાં ટ્રાન્સપોર્ટ થવું, એ દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર આપણને ઓલરેડી 2.095 આપેલો છે. અને એન્ટ્રોપીનો ફેરફાર કેટલો છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર, ટેમ્પરેચર એ પણ આપણને રકમ આપી દીધેલું છે. આ બધું 13 સેલ્સિયસ તાપમાને થાય છે, એટલે 273 + 13 આપણે કરીએ એટલે 286 આપણને મળશે કેલ્વિનમાં. અને બહુ સિમ્પલ છે મિત્રો, આનો આપણે એન્ટ્રોપીનો ફેરફાર, સંક્રાંતિ જે થતી છે એક અપરૂપમાંથી બીજા અપરૂપમાં થતો એન્ટ્રોપીનો ફેરફાર ગણવા માટે શું કરવું પડશે? ડેલ્ટા એચ બાય ટી કરવું પડશે. ડેલ્ટા એચની વેલ્યુ કેટલી છે? કે 2.095, એટલે 2095 લખી શકું 1000 વડે ગુણીને. ઓકે, કારણ કે બધા જવાબ તમે જુઓ ને તો બધા જવાબ જૂલમાં છે, એના ઉપર ધ્યાન ગયું હોય તો બધા જવાબ સ્વાભાવિક છે જૂલમાં છે. એટલે અહીંયા મેં આંકડો જૂલમાં લઈ લીધો, જૂલ પ્રતિ મોલમાં આંકડો આવી ગયો. ઓકે, અને ત્યાર પછી ટેમ્પરેચર કેટલું છે? 286, અને તમે આનો ભાગાકાર કરો એટલે આનો જવાબ નિયર અબાઉટ 7.325 બરાબર છે. આટલા જૂલ, પછી નીચે કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ, આ એનો જવાબ થશે. એટલે આમાં કયો ઓપ્શન આવશે મિત્રો? એ. એટલે ટૂંકમાં એક મોલ આલ્ફા ટીન બીટા ટીનમાં કન્વર્ઝન પામે, રૂપાંતરણ થાય, તો તે દરમિયાન થતો એન્ટ્રોપીનો ફેરફાર 7.32 જૂલ પ્રતિ મોલ થશે. ઓકે મિત્રો, તો આપણે અહીંયા પાર્ટ 8 ની અંદર, પાર્ટ 8 માં, ભાગ 8 ની અંદર લગતા કેટલાક MCQ સોલ્વ કર્યા.